વંથલીના કણજવાની સીમમાં ઉપસરપંચની વાડીમાં 7 ફૂટનો મહાકાય મગર જોવા મળ્યો. મગર જોતાની સાથે જ ઉપસરપંચના હોશ ઉડી ગયા. પહેલીવાર તો વિશ્વાસ ન આવ્યો કે ખરેખર તો મગર અહીં આવી શકે, પરંતુ જોતા ખબર પડી કે સાથે જ મગર વાડીના નાના નાળામાં ઘૂસી આવ્યો છે. ક્યાંથી આવ્યો કોઈ જાણ નથી, પરંતુ આ મગર 7 ફૂટનો મહાકાય અને ભયાનક હતો. આ મગર કણજાના વંથલી ગામના ઉપસરપંચ વ્રજલાલભાઈની વાડીમાં ભરાયેલા પાણીના એક નાના તળાવમાં જોવા મળ્યો. મગર મહાકાય હોવાની જાણ થતાં સામાજિક વનીકરણ વંથલીના રેન્જ RFO CJ દાફડાના માર્ગદર્શન હેઠળ કણજા બીટના રાજુભાઈ સાથે 3 ટેકર રવિભાઈ, અસલમભાઈ, જીતેન્દ્રભાઈ સિંઘલ, રાઉન્ડ ફોરેસ્ટ રાઠોડ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો અને મોટા મહાકાય મગરનો રેસ્ક્યુ હાથ ધર્યો હતો. મગર 7 ફૂટ મહાકાય મોટો હતો. તેને ચારે તરફથી ટેકરોએ દોરડા વડે પકડવામાં 2 કલાકની મહેનત બાદ સફળતા મળી હતી અને અંતે આશરે 7 ફૂટથી વધુ લંબાઈ ધરાવતા મગરને પકડી પાડીને પાંજરામાં પૂર્યો હતો. ત્યારબાદ જૂનાગઢના વિલિયમ ડેમમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ડેમ ફૂલ ટ્રાફિક જોવા મળતા મગરને બાદમાં જાંબુડી બીટમાં હસનાપુર ડેમમાં મૂકવામાં આવ્યો હતો. વજુભાઈ પરબતભાઈ વાછાણી, માજી સરપંચ કણજા. આજરોજ અમારે વાડીએ એક મોટી મગર આવેલી અને મારા મોટાભાઈ ત્યાં હતા, એને જોયેલે, તેને મને જાણ કરી અને તે પછી મેં ફોરેસ્ટ ખાતામાં જાણ કરી. ત્યાંથી આમંદભાઈ, ભૂષણભાઈ ફૂલેતા રેસ્ક્યુ કરવા કણજા આવેલા અને તેનો સ્ટાફ સાથે આવીને રેસ્ક્યુ કરી અને જૂનાગઢ સાથે લઈ ગયેલા છે. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.